દેશભરમાં વાતાવરણ બદલાતા અને ઉષ્ણતામાનનો પારો નીચે જતા થર્મલ વીજ પ્લાન્ટ ખાતે ગોલસાની અછત અનુભવી રહેલી સરકારને એક મહિનાની રાહત થઈ ગઈ છે. આગામી કેટલાક સપ્તાહ સુધી વીજ માંગ મંદ રહેવાની ધારણાઓ છે. ડિસેમ્બરના મધ્યમગાળાથી કોલસાની માંગમાં થનારા સૂચિત વધારાને ધ્યાનમાં રાખી કોલ પાવર તથા રેલવે મંત્રાલય કોલસાનો પુરવઠો વધારવાની યોજના ધરાવે છે. ઉત્તરમાં અતિશય ઠંડીની સ્થિતિમાં કોલસાની માંગમાં વધારો થયો છે. જોકે રેલવેના પાવર તથા પાવર સિવાયના ગ્રાહકો માટે રેક્સની ઉપલબ્ધતા એક પેચીદો મુદ્દો બની રહ્યો છે. નવેમ્બરમાં કોલસાનો બફર ઊભો કરવાની તક મળી રહેશે. ડિસેમ્બરથી જ્યારથી કોલસાની માંગમાં વધારો થશે ત્યારથી જ પુરવઠો વધારવા માટે ઉક્ત ત્રણેય મંત્રાલયો આપસમાં ચર્ચા વિચારણા કરી રહ્યા છે, તેમ વીજ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના આંકડા પ્રમાણે નવેમ્બરના બીજા સપ્તાહના પ્રારંભમાં વીજ એકમો ખાતે કોલસાનો સ્ટોક સરેરાશ 6 દિવસનો રહ્યો હતો. ડિસેમ્બરમાં હીટિંગ તથા કૃષિ જરૂરિયાતો માટે વીજની માંગમાં વધારો થયો છે અને હાલમાં વીજ ક્ષેત્રની કોલસાની માંગ નીચી હોવાનું પણ જણાવાયું હતું. ઓગસ્ટની માંગમાં 18% જેટલો વધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે. કુલ 1050 રેક્સમાંથી અંદાજે 400 જેટલી રેક્સ કોલસા ક્ષેત્રને પૂરી પાડવામાં આવે છે, જ્યારે બાકીની આયર્ન ઓર સિમેન્ટ તથા ફર્ટિલાઇઝરને ફાળવવામાં આવે છે. રેક્સની ફાળવણીને લઈને વીજ ક્ષેત્ર તથા રેલવે મંત્રાલય વચ્ચે મડાગાંઠ રહ્યા કરે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.